गुड मॉर्निंग बाळको, आजे आपणे गणित विषय भणीशुं। गणित विषयमां आपणे प्रकरण 5 जोईए छे, पेटर्न। तेमां आपणे पान नंबर 34 जोईशुं। पेटर्न जुओ अने ते मुजब खाना भरो। गोल चौरस, गोल चौरस, त्यार पछी अहींया आवशे गोल चौरस, गोल चौरस, बराबर। आज प्रकारे तमारे नीचे पण करवानुं छे। आ जो ऊभो एरो आपेलो छे, दिखाय छे दरेक बाळकने? जो तो आ बे बे खाना बाकी रव्या दीधा छे, ए दरेक बाळके जाते बे खानानी अंदर आवी रीते आवो एरो बनावानो छे। त्यार पछी आपणे आगळ जोईशुं। एक छे राउंडमां गोल, पछी बे, पछी एक बे त्रण, त्यार पछी आवशे एक बे त्रण चार, चार पछी आवशे पांच, एक बे त्रण चार पांच, त्यार पछी एक बे त्रण चार पांच छ, छ पछी अहींया आवशे सात अने आठ। ए दरेक बाळके जाते करवानुं रहेशे। त्यार पछी आ बीजा एरा छे, एक बे एरा छे ऊभा, बे एरा छे नीचा, बराबर। ઊભા એરા છે, નીચેના એરા આપેલા છે, ઉપર એરા આપ્યા છે, નીચેની સાઈડ એરા બતાવેલા છે, તો એવી જ રીતે દરેક બાળકે આ બે ખેણાની અંદર ઊભા એરા અને નીચેના એરા દોરવાના રહેશે। ત્યાર પછી આપણે આગળ જોઈશું ત્રિકોણ બે મીંડા, ત્રિકોણ બે મીંડા, ત્રિકોણ બે મીંડા, અહીંયા આવશે ત્રિકોણ અને બે મીંડા, એ દરેક બાળકે જાતે કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા આપેલું છે લંબચોરસ બોક્સ, તેની અંદર એક આખાને આવી રીતે પેન્સિલથી રાઉન્ડ કરવાનું છે, બીજામાં અડધું કરવાનું છે, તો દરેક બાળકે આવી રીતે આ કરવાનું રહેશે। જુઓ, આખું લંબચોરસ કરેલું છે, ત્યાર પછી અડધું કરેલું છે, આખું આવી રીતે લંબચોરસ દોરીને કલર પૂરેલો છે, અહીંયા અડધો દોરેલું છે, દરેક બાળકે આવી રીતે પેન્સિલની મદદથી અહીંયા બે ખાનામાં પૂરવાનું રહેશે। ત્યાર પછી આપણે આગળ જોઈશું અર્ધ ગોળાકાર, એ ઉપરની સાઈડ છે, પછી નીચેની સાઈડ છે, ઉપરની સાઈડ છે, નીચેની સાઈડ છે, જુઓ મેં પણ કર્યું છે, ઉપરની સાઈડ કર્યું છે, ત્યાર પછી નીચે કર્યું છે, તો તમારે પણ આ બે ખાનાની અંદર કરવાનું રહેશે। હવે તમે પણ વિવિધ આકારોનો ઉપયોગ કરી પેટર્ન બનાવો અને તમારા મિત્રને બતાવો। આ જ પ્રકારની પેટર્ન તમારે આ તો નોટની અંદર કરવાની જ છે, પણ નોટની અંદર બીજા એક આ એક પેજની અંદર આ આવશે અને બીજા પેજની અંદર તમારે તમારી જાતે મનગમતી પેટર્ન દોરવાની છે। ત્યાર પછી આપણે આગળ જોઈશું પાન નંબર 35, સંખ્યાની પેટર્ન। હવે આપણે અત્યાર સુધી કઈ પેટર્ન કરતા હતા? આવી રીતના ગોળ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, એ આપણે પેટર્ન કરી। હવે આપણે સંખ્યાની પેટર્ન કરવાની છે, દરેક બાળક ધ્યાનથી જુએ। હવે આપણે સંખ્યાની કેટલીક પેટર્ન જોઈએ, દરેક પેટર્નમાં ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા પૂરો। હવે દરેકમાં તમારે યોગ્ય સંખ્યા પૂરવાની છે, તો જુઓ અહીંયા આપેલા છે એક અને અહીંયા આપેલા છે ત્રણ, તો વચ્ચે કઈ કઈ સંખ્યા જ નીકળી ગઈ? બે, તો દરેક બાળકે આવી રીતે બે એક સંખ્યા છોડવાની છે। જુઓ, એક પછી બે છોડી દીધા એટલે કેટલા આવશે? ત્રણ, ચાર છોડ્યા તો કેટલા આવશે? પાંચ, છ છોડ્યા તો કેટલા આવશે? સાત, સાત પછી આઠ છોડ્યા તો અહીંયા કેટલા આવશે? નવ, બરાબર, અહીં કેટલા આવશે? નવ, બરાબર। એવી રીતે એક એક સંખ્યા છોડીને અહીંયા આપણે લખવાનું છે। ત્યાર પછી આગળ જોઈશું દસ, દસ દુ, અરે અહીંયા આવશે દસ, બરાબર, દસ, દસ દુ વીસ, દસ તારી ત્રીસ, દસ ચોક ચાલીસ, દસ પંચા પચાસ, દસ સંગ સાહીઠ, દસ સીતા સિત્તેર, દસ ઈઠા એંસી, બરાબર। તો દરેક બાળકે આવી રીતે એંસી એવું લખવાનું છે। ત્યાર પછી આપણે આગળ જોઈશું, અહીંયા શું છે? ચોવીસ, પછી પચીસ છવ્વીસ છોડીને ડાયરેક્ટ સત્યાવીસ છે, તો અહીંયા કેટલી સંખ્યા છોડવાની છે? બે સંખ્યા છોડવાની છે। આગળ કેટલી સંખ્યા છોડવાની હતી? એક સંખ્યા છોડવાની હતી, હવે બે સંખ્યા છોડવાની છે। જુઓ, ચોવીસ, ચોવીસ પછી પચીસ અને છવ્વીસ છોડી દીધા છે, એટલે અહીંયા આવશે સત્યાવીસ, પછી અઠ્યાવીસ, ઓગણત્રીસ છોડીને અહીંયા આવશે ત્રીસ, એકત્રીસ, બત્રીસ, અહીંયા આવશે તેત્રીસ, ચોત્રીસ, પાંત્રીસ છોડ્યા તો અહીંયા આવશે છત્રીસ, અહીંયા સાડત્રીસ અને આડત્રીસ છોડીશું તો અહીં કેટલા આવશે? ઓગણચાલીસ, ખ્યાલ આવે છે દરેક બાળકને?
पहला आपणे एक संख्या छोड़ी, हवे आपणे बे बे संख्या छोड़वानी छे। हवे आपणे आगळ जोईशुं। आ संख्या शीखवा माटे दरेक बाळके 1 થી 100 कम्पलसरी एकदम पाक्का आवड़ता होवा जोईशे, तो तमने आ खबर पड़शे, नहीं तो खबर पड़े नहीं। एटले कोई जे बेन बाळक ने हजी 1 થી 100 व्यवस्थित ना आवड़ता होय तो ये शीखी जजो, अने 1 થી 5 सुधीना पण गड़िया जो कोई बाळके मोड़े ना कर्या होय तो ये मोड़े करी लेजो। हवे आपणे आगळ जोईशुं। હવે અહીંયા શું છે, 5 આપણે પાંચનો ગળિયો પણ મેં તમને દરેક બાળકને મોડે કરવા માટે આપ્યો હતો। જુઓ, 5 5 2 10, 5 તારી 15, 5 6 20, 5 5 25, 5 6 30, 5 7 35। જુઓ અહીંયા 35 લખવાના બાકી છે, તે મેં લખેલા છે। 5 5 7 35, 5 8 40, 5 9 45, 5 10 50, 50 ને 5 55। તો દરેક બાળકે આવી રીતના અહીંયા તમારે ગણિતની ચોપડીની અંદર આ જ પ્રકારે લખવાનું છે। દરેક બાળકે ફરી કહું છું કે એકડા અને ગળિયા ના મોડે કર્યા હોય તો મોડે કરી લેજો। હવે આપણે આગળ જોઈશું। ટીકુ દેડકો બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યા પહોંચે છે। શું છે આ દેડકો છે, તેનું નામ શું છે, ટીકુ દેડકો। તે બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે। હવે ટીકુ ક્યાં જશે, ટીકુ ક્યાં જશે તે સંખ્યા પર ગોળ કરો। તો જુઓ અહીંયાથી ટીકુ બે સંખ્યા છોડીને જાય છે, તો 1 અને 2 છોડે તો ડાયરેક્ટ ટીકુ કેટલા પર, કઈ સંખ્યા પર આવીને ઊભો રહ્યો, ત્રીજી સંખ્યા ઉપર। પછી ફરી પાછી એને 2 સંખ્યા છોડી દીધી તો 3 અને 4, એટલે આવી ગયો 6 ઉપર। ફરી પાછી 2 સંખ્યા છોડી દીધી એટલે 7 અને 8 છોડી તો કંઈ આવ્યો, 9 ઉપર। પછી 10 અને 11 છોડી તો 12 ઉપર, 13 અને 14 છોડી તો 15 ઉપર, 16 અને 17 સંખ્યા છોડી તો 18 ઉપર, 19 અને 20 સંખ્યા છોડી તો 21 ઉપર, બરાબર। ત્યાર પછી 22 અને 23 સંખ્યા છોડી તો 24 ઉપર, અને 24 ઉપરથી ડાયરેક્ટ ટીકુ બહાર નીકળી ગયો। તો દરેક બાળકે આવી જ રીતે કરવાનું છે। આ મેં જે તમને કરીને આપી છે, તમારે નોટની અંદર 2 વાર આજે હોમવર્ક કરવાનું રહેશે, તો જ દરેક બાળકને ખબર પડશે। ત્યાર પછી આપણે આગળ જોઈશું। ટીકુ કૂદે છે અને દરેક 10મા પથ્થર પર પહોંચે છે, પથ્થર પર સાચી સંખ્યા લખો। જુઓ અહીંયાથી કૂદીને દેડકો હવે તળાવની અંદર જે પથ્થર છે તેની ઉપર ટીકુ દેડકો કૂદે છે, તો એની અંદર આપણે દરેક બાળકે 10 સંખ્યા આવી રીતને ઉમેરવાની છે। જુઓ અહીંયા 28 લખ્યા છે, અહીંયા 38 લખ્યા છે, બરાબર, તો વત્તા આપણે અહીંયા વચ્ચે કરવાના છે। તો હવે 28 છે તો આપણે 28થી પાછળ જઈશું, કેમ પાછળ જઈશું, કારણ કે અહીંયા પણ સંખ્યા લખવાની બાકી છે। તો 28ની પહેલાં કઈ સંખ્યા આવશે, 27, 27 પછી આવશે 26, 26 પછી આવશે 25, 25 પછી આવશે 24, 24 પછી આવશે 23, 23 પછી આવશે 22, 22 પછી આવશે 21, 21 પછી આવશે 20, 20 પછી આવશે 19, 19 પછી આવશે અહીંયા કઈ સંખ્યા આવશે, 18, બરાબર। એટલે અહીંયા આપણે લખ્યું અહીંયા 1 અડ 8 અડ 18। હવે આગળ આપણે લખવાનું છે, તો દરેક આપણે આ કેમ ઓછા, કેમ પાછળ ગયા, કારણ કે પાછળની પણ સંખ્યા લખવાની બાકી હતી, તો અહીંયા જવાબ આવશે 18। હવે આપણે આગળ જોવાનું છે, અહીંયા લખવાનું છે, તો અહીંયા આપેલા છે તગડ 8 અડ 38, 38 પછી આપણે અહીંયા જોઈશું 39 40 41 42 43 44 45 46 47 તો અહીંયા આવશે 48। એવી રીતે દરેક બાળકે અહીંયા લીટા કરીને આ જ પ્રકારે તમારે આ જે ખાલી જગ્યાઓ છે એ પ્રમાણે તમારે કરવાની રહેશે। મેં અહીંયા જવાબ લખ્યા છે, તો દરેક બાળકે આ તમારી નોટની અંદર વ્યવસ્થિત રીતે હોમવર્ક 2 વખત કરીને વ્યવસ્થિત રીતે કરવાનું